चैप्टर बे परमाणु बंधारण हवे पछी नो टॉपिक छे क्वांटम विरुद्ध इलेक्ट्रॉनीय ऊर्जा स्तरना पुरावा जेने परमाणु वरण पण तरीके पण ओळखवामां आवे छे। प्रकाश की झड़प ते कया माध्यममांथी पसार थई जाय तेना पर आधार राखे छे। जेने कोई पण प्रकाश नो एक उच्च एक माध्यम माथी बीजा माध्यम में प्रवेश त्यारे तमने दरेक ने खबर है कि प्रकाश नो एक एक पुंज एक माध्यम माथी बीजा माध्यम में प्रवेश है तो प्रकाश नो जे किरण छे ते पोतानी दिशा माथी थोड़ो विचलित थासे। तो आजे घटना जे तेने वक्री भवन की घटना कहेवामां आवे छे कि जे तमे धोरण दस की अंदर भणी गया। कांच नो स्लेब अने तेमांथी पसार थतु जे किरण छे के जेने वक्रीभूत किरण अथवा तो वक्रीभूत किरण कहेवामां आवतुं के ज्यांथी कांचना स्लेबमांथी प्रकाशनो किरण पसार थई जतुं परंतु प्रकाशनो किरण छे ते पोतानी जे दिशा छे तेमांथी विचलित थई जतुं हतुं। तो वक्रीभवन की घटना पर नोधवामां आव्युं के ज्यारे प्रकाशनो सफेद किरण प्रिझममांथी पसार करवामां आवे त्यारे प्रिझमनी एक सपाटीमांथी सफेद प्रकाशनो एक किरण पास थशे ज्यारे प्रिझमनी बीजी सपाटी परथी तेनुं सात रंगोमां विभाजन थई गयुं हशे के जे टूंकी तरंग लंबाई वाळा किरण मोटी तरंग लंबाई वाला किरण करता वधु वाला छे। हवे तमने सात रंग एटले जांबी वाली किनार हवे साते सात जे कलर छे ते दरेक नी तरंग लंबाई अलग अलग छे दरेक नो जे वेग छे ते अलग अलग छे साते सात जे रंग छे ते जेने एक सपाटी माथी बीजी सपाटी मां अथवा तो एक माध्यम माथी बीजा माध्यम मां प्रवेशे त्यारे તેની તરંગ લંબાઈને અનુલક્ષીને તેનું વિચલન થશે। જેમ કે તમને અહીંયા સફેદ પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે છે। સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં વહેંચાતું હોય છે જેને વર્ણપટ કહેવામાં આવે છે। તમને દરેકને ખબર છે કે પ્રિઝમમાંથી સફેદ પ્રકાશ આપાત કરી ત્યારે તે સાત રંગમાં વિભાજન પામે તે હકીકતમાં સફેદ પ્રકાશ છે તે સાત રંગનો એક વર્ણપટ છે કે જેની અંદર તમને જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા જુદા જુદા રંગના જે પ્રકાશના તરંગો છે તે જોવા મળે છે। હવે લાલ રંગનો જે પ્રકાશ છે કે જેની તરંગલંબાઈ સૌથી વધુ છે પરંતુ તેનો જે વિચલન હશે તે ઓછું હશે। જ્યારે જાંબલી રંગનો પ્રકાશ છે તેની તરંગ લંબાઈ ઓછી છે પરંતુ તેનું જે વિચલન છે તે સૌથી વધારે જોવા મળશે જે જેમ તેના વિશેનો અભ્યાસ તમે ધોરણ 10 માં ઓલરેડી કરી લીધો છે। આ ઉપરાંત જે દ્રશ્યમાન વર્ણપટ છે તો કયા વિસ્તારથી કયા વિસ્તાર સુધી દ્રશ્યમાન વિસ્તારનો જે વર્ણપટ છે તે તમને જોવા મળે છે તો 7.25×10⁻¹⁴ ×10⁻¹⁴ સુધીનો જે વિસ્તાર છે તેને આ વર્ણપટને સતત વર્ણપટ અથવા દ્રશ્યમાન વિસ્તારનો વર્ણપટ પણ કહેવામાં આવે છે। વાદળી લીલામાં જ્યારે જાંબલી વાદળીમાં જ્યારે બીજા રંગો એકબીજામાં મિશ્રિત થઈ જાય છે એનું ઉદાહરણ છે કે મેઘધનુષ્ય તમે જુઓ મેઘધનુષ્યમાં તમને સાત રંગો દેખાશે પણ એક રંગ પછી કંઈક બોર્ડર બીજા રંગ પછી બોર્ડર એવું નહીં હોય। એક રંગ છે તે બીજામાં બીજો રંગ છે તે ત્રીજામાં ત્રીજો રંગ છે ચોથામાં શું થઈ જશે તો ભેગો થઈ જશે। એટલે તમને અહીંયા કીધેલું છે કે જાંબલી રંગ છે તે વાદળીમાં ભળી જાય છે વાદળી રંગ છે તે લીલામાં ભળી જાય છે લીલો છે તે પછીના કલરમાં ભળી જાય છે। કોઈ પણ બે કલર વચ્ચે તમને કોઈ પણ જાતની જે બોર્ડર છે તે જોવા મળશે નહીં।
આવું જ વર્ણપટ આકાશમાં મેઘધનુષ્ય રચાય ત્યારે પણ જોવા મળે છે કે દ્રશ્યમાન વર્ણપટ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક નાનો ભાગ છે। વિદ્યુત વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે ત્યારે પરમાણુ અણુ ઊર્જાનું શોષણ કરે છે। તો એક વસ્તુને ધ્યાનમાં રાખજો, આવી જ આ તો થયું સૂર્યમાંથી આવતા જે કિરણો છે તે કિરણો સૂર્યમાંથી આવતા સફેદ પ્રકાશ છે કે જેને પારજાંબલી પાર અને દ્રશ્ય પ્રકાશ ત્રણમાં વિભાજિત કરેલું છે। સૂર્યમાંથી આવતા જે દ્રશ્યમાન કિરણો છે તે દ્રશ્યમાન કિરણોની જે રેન્જ અમુક વર્ષથી અમુક વર્ષ સુધીની બરોબર મેં તમને કીધી તો તેને શું કહેવાય કે વર્ણપટ કહેવાય, સતત વર્ણપટ કહેવાય, એકબીજા મળી જાય તેવા। પરંતુ હવે વાત કરવાની છે પરમાણુ અને અણુમાંથી ઉત્સર્જિત થતા વર્ણપટ। તો હવે તે કેવી રીતે થાય? ધારો કે કોઈ પણ એક પરમાણુ છે, હમણાં પહેલાના લેક્ચરમાં જ વાત કરી કે સોડિયમ ધાતુની સપાટી ઉપર તમે પ્રકાશ પુંજ જેવો આપાત કરશો અને ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે અને ઇલેક્ટ્રોનની સાથે પ્રકાશ પણ ઉત્પન્ન થશે, તો તે પ્રકાશની જે તરંગ લંબાઈ હશે તે જુદો કલર આપશે। તો એવી રીતે જ્યારે કોઈ પણ પરમાણુ વચ્ચે પરમાણુ કેન્દ્ર છે, હવે અહીંયા પેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બહારથી આવતી ઉર્જાનું શોષણ કરે, બહારથી આવતી ઉર્જાનું શોષણ કરે એટલે તેની પાસે ઉર્જા પેલી કક્ષામાંથી એના કરતા શું થઈ ગઈ, વધારે વધી ગઈ, એટલે તરત જ તે ઉપરની કક્ષામાં શું કરશે તો કૂદકો મારશે। હવે પેલી કક્ષામાંથી બીજા કક્ષામાં જ્યારે કૂદકો મારશે ત્યારે તે બહારથી આવતી ઉર્જાનું શોષણ કરશે, ઈઝી સેકન્ડે ફરી પાછી બીજી કક્ષકમાંથી તે પોતાના મૂળ સ્થાને જ્યારે આવશે ત્યારે પોતે જે ઉર્જા શોષેલી છે તે તમામ ઉર્જા વાતાવરણમાં વિકિરણ સ્વરૂપે વિખેરી દેશે અને પાછા ફરતી વખતે વિકિરણ ઉત્પન્ન થાય તે વિકિરણનો જે પણ કલર હશે તે છેવટે પરમાણુનો વર્ણપટ નક્કી કરે છે કે જેને પરમાણુય વર્ણપટ કહેવામાં આવે છે। આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિસ્તારના વિકિરણો છે તે ઉત્સર્જિત થાય બરોબર, એટલે આને કહેવાય પરમાણુ વર્ણપટ। હવે તેના પછીનો ટોપિક આવે છે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ। પરમાણુ વર્ણપટ કે જેની અંદર ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ થાય, ઉર્જાનું શોષણ થાય ત્યારે તે પેલી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જમ્પ કરશે। હવે પોતે ઉપરની કક્ષામાં છે, ઉર્જાનું શોષણ કરી લીધું એટલે ફરી પાછો પોતાના મૂળ સ્થાને જ્યારે પાછો આવશે ત્યારે પોતે શોષેલી જેટલી પણ ઉર્જા હશે તે વિકિરણ સ્વરૂપે વાતાવરણમાં છોડી દેશે અને તે વિકિરણની જે તરંગ લંબાઈ હશે તે તમને જોવા મળશે, તેને જ કહેવાશે પરમાણુ કોઈ પદાર્થ કે જે ઉર્જાનું અવશોષણ કરે છે અને વિકિરણ ઉત્સર્જિત કરે છે તેને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે। હવે પરમાણુ અણુ અથવા આયન કે જે વિકિરણ અવશોષણ કરે તેને ઉત્તેજિત કરવા માટે બે વસ્તુ કરવી પડે, આ તો તે પદાર્થને ગરમ કરવો પડે, ગરમ કરવાથી ઇલેક્ટ્રોન પાસે ઉર્જા આવશે તે પોતાની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જમ્પ મારશે ફરી પાછું નીચે આવશે અને વિકિરણ ઉત્સર્જન કરશે। જેમ કે તમને ઉદાહરણ આપેલું છે લોખંડના સળિયાને ગરમ કરતા સૌ પ્રથમ તે લાલ, પછી ઘાટો લાલ, પછી સફેદ અને છેલ્લે જાંબલી કલરમાં પરિવર્તિત થઈ જાય બરાબર। તો એક લોખંડના સળિયાને જેમ ગરમી આપતા જાઓ તેમ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જે વિકિરણો છે તે તમને મળતા જાય છે એવી રીતે। અને બીજું છે કે વિકિરણનો જે માળો છે, જેમ કે સોડિયમની સપાટી ઉપર પ્રકાશના ઉચ્ચ ફોટોનના કણોનો માળો સોડિયમની સપાટી ઉપર આપણે ચડાવ્યો એનાથી શું થયું, તો સોડિયમની સપાટી ઉપર રહેલા જે ઇલેક્ટ્રોન હતા તેણે પ્રકાશના પુંજ પાસેથી ઉર્જા મેળવી અને તરત જ
बाहरी तरफ इलेक्ट्रॉन उत्सर्जित થઈને ગતિ કરવા માંડે તો આ થઈ ગયો કે વિકિરણનો માર્ગ ચલાવીને પણ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરી અને ઉપરની કક્ષામાં મોકલી શકો છો. અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ હોય છે. નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે જેથી તે અમુક તરંગ લંબાઈનું વિકિરણ અવશોષે છે. જ્યારે અમુક વિકિરણ ગુમ થયેલી ઊર્જા ન મળવાથી જે તરંગ લંબાઈની તેજસ્વીતા છે તે કાળી જગ્યા દેખાડે છે. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે પરમાણુ વર્ણપટ મળે ઇલેક્ટ્રોન જ્યારે પાછા આવે તો પાછા આવતી વખતે જ્યારે વિકિરણ ઉત્સર્જિત થાય હવે એ વિકિરણની તમે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એનું અવલોકન કરશો તો તમને અમુક જે કલર છે તે જોવા મળશે. જ્યારે અમુક વિસ્તારમાં તમને ખાલી જગ્યા જોવા મળશે જે કાળો વિસ્તાર હશે બરોબર તે કાળી જગ્યા તમને જોવા મળશે. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. દ્રશ્યમાન પ્રકાશનો વર્ણપટ તેની આગળ ચર્ચા કરી તે પ્રમાણે દ્રશ્યમાન પ્રકાશની જેમ જ તરંગ લંબાઈનો વર્ણપટમાં પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ વાયુમય કલામાં પરમાણુના ઉત્સર્જન વર્ણપટ લાલ રંગની તે જાંબલી રંગ તરફ જોવા મળે છે. મેઘધનુષની અંદર જુદા જુદા સાત કલરના જે વર્ણપટ જોવા મળે છે કે જે સાથે સાત કલર એકબીજામાં ભળી જાય તો તેવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા પરમાણુ વર્ણપટ કહેવામાં આવે છે. રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ છે. પરમાણુ રેખા વર્ણપટ છે તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનને તમારે ઉત્સર્જિત કરવું અથવા પોતાની કક્ષામાંથી ઉપરની કક્ષામાં મોકલવી તો ફરજિયાત તે પરમાણુને બહારથી ઉર્જા દેવી પડે. બહારથી ઉર્જા લેશો ત્યારે તે ઉર્જાનું શોષણ કરી અને ફરી પાછો જ્યારે પોતાની કક્ષામાં આવશે ત્યારે શું કરશે તો પોતે શોષેલી ઉર્જા વાતાવરણમાં વિખેરી દેશે અને તે વિકિરણનો જે રંગ હશે તે પરમાણુ રેખા વર્ણપટ આપશે. મનુષ્ય હોય તો દરેક મનુષ્યની જે ફિંગરપ્રિન્ટ હોય ને ફિંગરપ્રિન્ટ દ્વારા કયા મનુષ્યની આ ફિંગરપ્રિન્ટ છે તેને ઓળખી શકાય. મનુષ્યને તેના ફિંગરપ્રિન્ટ દ્વારા ઓળખી શકાય એવી રીતે જુદા જુદા ધાતુ તત્વ અધાતુ તત્વ અને જે અર્ધધાતુ તત્વ છે તો દરેક ઉપર તમે આવી રીતે પ્રકાશનો પુંજ આપાત કરો તો દરેકની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા જુદા જુદા રંગો ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરશે બરોબર. તો જુદા જુદા જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા. મેં તમને કીધું ને કે જુદા જુદા પરમાણુઓ પર પ્રકાશના પુંજ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતું જે વિકિરણ છે તેની તરંગ લંબાઈ અને કલર જુદા જુદા હોય જુદા જુદા તત્વો માટે તો તેનો સૌ પ્રથમ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા રોબર્ટ બુન્સેન. તેણે પોતે રુબિડિયમ સીઝિયમ થેલિયમ ઇન્ડિયમ બેરિયમ અને સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ અને ખનિજનું જે પૃથ્થકરણ છે તે સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું. હવે સૌથી મોટી ખોજ કહી શકાય તો સૂર્યની અંદર રહેલા જે હિલિયમ તત્વની શોધ છે તે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા થઈ છે. અનનોન ખબર કેવી રીતે પડે? ધારો કે આ અજાણ્યો પદાર્થ છે, આ અજાણ્યો પદાર્થ છે તે મને ખબર નથી કે આની અંદર શું છે. હવે આ જે અજાણ્યા પદાર્થ ઉપર પ્રકાશનો મારો કરી અને ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે તે જ્યારે પોતાની કક્ષામાં પાછા ફરશે ત્યારે આ જે પદાર્થ છે તેમાંથી પણ વિકિરણ ઉત્સર્જિત થશે. હવે આમાંથી ઉત્સર્જિત થતા
विकिरण की तरंग लंबाई और एनो जो कलर है अपनी पास डेटा रहेलो हो तेना कोई तत्व साथ जो मैच करतु हो तो आनो डेटा और अपनी पास रहेला डेटा बे सेम थशे एटले कही शकाय के आ जे तत्व है ते हीलियम है आ जे तत्व है ते सोडियम है। આવી રીતે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તેની તરંગ લંબાઈને આધારે સૂર્યની અંદર હિલિયમ તત્વ રહેલું છે તેની શોધ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા થઈ છે। ઓકે, હવે એના પછી હાઇડ્રોજનનો રેખા વર્ણન પટ આવે છે કે વાયુમાં હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાગ પસાર કરવામાં આવે ત્યારે અણુનું વિયોજન થઈ જાય છે। એટલે અણુ છે, હવે હાઇડ્રોજન અણુ પર ધારો કે વિકિરણનો મારો કરવામાં આવે, સૌપ્રથમ અણુ છે તે વિયોજિત થઈ જાય, વિભાજિત થઈ જાય અને પરમાણુની અંદર પરિવર્તિત થઈ જશે। હવે પરમાણુ છે તે વિકિરણનું શોષણ કરી અને ફરજિયાત પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ જાય અને ઉત્તેજિત થઈ અને ઉપરની કક્ષામાં જંપ મારે છે। જંપ મારે ત્યારે ઇલેક્ટ્રોન જે ઊર્જા છે તેનું શોષણ કરે ફરી પાછું પોતાની કક્ષામાં પાછો કરે ત્યારે શોષેલી ઉર્જા વિકિરણ સ્વરૂપે બહાર કાઢી નાખે તો જુદી જુદી આવૃત્તિ વાળી વિદ્યુત ચુંબકીય વિકિરણ તે પોતે ઉત્પન્ન કરે માટે તેને હાઇડ્રોજન વર્ણપટ કહેવામાં આવે છે। હાઇડ્રોજન વર્ણપટ પણ જુદી જુદી શ્રેણીઓનું બનેલું છે કે જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી જુદી જુદી શ્રેણીના નામ દર્શાવવામાં આવેલા છે। 1885 માં બામરે અવલોકનના આધારે દર્શાવ્યું કે વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા વડે દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ આપેલા સૂત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે। હાઇડ્રોજનના રેખીય વર્ણપટનો પરમાણ્વીય વર્ણપટનો સૌ પ્રથમ વૈજ્ઞાનિક 1885 માં બામર હતો કે જેણે હાઇડ્રોજનની અંદર જે જુદા જુદા વર્ણપટ જોવા મળે છે તેને તરંગ સંખ્યા વડે દર્શાવવા માટેનું એક સૂત્ર આપેલું છે। V બાર એટલે કે તરંગ સંખ્યા બરાબર 10^97 કૌંસમાં 1^2 વર્ગ જ્યાં n છે તે કક્ષાની સંખ્યા દર્શાવે છે કે જે ઉત્તેજિત અવસ્થા છે -1/n² n છે તે કક્ષાની સંખ્યા દર્શાવે છે કે જે પોતાની મૂળ કક્ષા છે। બરાબર, ઉપર આગળ આવશે તે ઉત્તેજિત કક્ષા આવશે, તેનો નંબર આવશે, પાછળ આવશે તે પોતાની મૂળ કક્ષાનો નંબર આવશે જ્યાં n છે તે પૂર્ણાંક સંખ્યા છે। આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી શ્રેણીને બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ માત્ર હોય છે કે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન થાય છે। હાઇડ્રોજન વર્ણપટને ઉત્તેજિત કરી ઇલેક્ટ્રોનમાંથી ઉત્સર્જન થતા વિકિરણનો અભ્યાસ કરી અને બામરે પોતે અમુક રેન્જ સુધીની જે વિકિરણો છે તેના સુવિધા હતા માટે આ જે વિકિરણો છે તે બામર વર્ણપટ તરીકે પણ ઓળખાય છે। બીજા નંબર સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના વિશ્લેષણ જોનિસ રેડરબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ રેખાઓ નીચે પ્રમાણે રજૂ કરી શકાય। બામરે તો અમુક જ વિકિરણનો અભ્યાસ કરીને વર્ણપટ તૈયાર કરેલો હતો, પરંતુ જે બીજો વૈજ્ઞાનિક હતો જોન્સ રિડબર્ગ તેને હાઇડ્રોજનના જેટલા પણ વર્ણપટ જોવા મળ્યા તે દરેકનો સ્પેક્ટ્રોસ્કોપી વડે અભ્યાસ કરી અને બધી જ રેખાઓ મેં આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે તેવું પ્રતિપાદન કરેલું છે। વી બાર તરંગ સંખ્યા બરાબર 10^97 છેદમાં 1/(n^1)-1/(n^2)² જ્યાં n1 બરાબર 1, 2, 3 અને n2 બરાબર n1+1, n1+2, n1+3 લખવાનું કે આ જે છે તે પ્રારંભિક કક્ષા છે, બીજી છે તે અંતિમ કક્ષા છે। પ્રારંભિક કક્ષા એટલે પોતાનું મૂળ સ્થાન અને અંતિમ કક્ષા છે જ્યાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ગયેલો છે તે કક્ષા। 10/97 ને હાઇડ્રોજન માટેનો
रेड पर अचणाक कहेवामां आवे छे। रेखाओनी प्रथम जे पांच श्रेणी छे एनुन बराबर 1 2 3 4 5 तो जुदा जुदा वैज्ञानिकों ना नाम पर रेखाओनी पांच श्रेणी ना नाम आपेला छे बराबर। एमां पहेलुं छे नायमेन श्रेणी, बीजुं छे पामर श्रेणी, त्रीजुं छे पास्टियन श्रेणी, चौथुं छे बेकेट श्रेणी अने छेल्लुं छे फ्रुन श्रेणी। आ पांचे पांच वैज्ञानिकोए हाइड्रोजन ना परमाणुओं जे रेखीय वर्णक्रमनो अभ्यास करी अने हाइड्रोजन परमाणु द्वारा उत्सर्जित थतो जे तरंग लंबाई धरावतो प्रकाश छे तेनुं संशोधन करेलुं हतुं अने जुदा जुदा तरंग लंबाई धरावता वर्णक्रम आपेला हता जे जे पांचे पांचना नाम परथी तेमने आपवामां आवेला नाम छे। बधा ज तत्वोमां हाइड्रोजन परमाणुनो जे रेखा वर्णपट छे ते सौथी सरळ रेखा वर्णपट छे केमके तमने बधा खबर छे के हाइड्रोजन परमाणु क्रमांक एक छे, एक ज इलेक्ट्रॉननी पासे छे। हवे कोईपण ऊर्जा ज्यारे पसार करवामां आवशे त्यारे एक ज इलेक्ट्रॉन ऊपर जाय अने नीचे पाछो पड़शे तेना द्वारा मळता जे रेखीय वर्णपट छे ते सौथी सरळ छे। ओके बधा ज रेखीय वर्णपटमां सामान्य एवुं તત્વો માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે અને દરેક તત્વોમાં રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે। હવે પ્રશ્ન એવો ઉદ્ભવે કે સરખાપણા માટે કયા કારણો હોઈ શકે, શું તેમને પરમાણુ ઇલેક્ટ્રોનીય રચના સાથે લાગે વળગે છે અથવા તો આ બધાના જે ઉત્તર છે તે હજી પણ સંશોધનને આને ઉપેરો પ્રશ્ન છે બરાબર। આ બધા ક્વેશ્ચન હજી પણ એમનેમ છે એટલે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ જેટલો પણ સમજણ એટલે આપેલા વૈજ્ઞાનિકોના ડેટાના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે એના પછીનો જે ટોપિક છે તે આપણે પછીના